વધુ એક મહત્વના સમાચાર વડોદરા થી સામે આવી રહ્યા છે। વડોદરા ની કલેક્ટર કચેરી ની અંદર આગ ની ઘટના સામે આવી રહી છે। દિવાળી ના માહોલ વચ્ચે આગ ને બનાવ સામે આવી રહ્યો છે। આંબેડકર ભવન ના ત્રીજા માળે આગ લાગતા અફરા તફરી સર્જી છે। રાવપુરા કોઠીચા રસ્તા પાસે આવેલી કલેક્ટર ઓફિસ ની અંદર આગ લાગી છે। વડોદરા કલેક્ટર ઓફિસ ની અંદર આગ લાગી છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે। ફાયર બ્રિગેડ ની 7 ટીમો ઘટનાસ્થળે પહોંચી છે। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। કેટલા મહત્વના દસ્તાવેજો બળીને ખાક થવાની આશંકા છે। વડોદરાની કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેની અંદર આગ લાગી છે। કલેક્ટર કચેરીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। રાવપુરા કોઠીચા રસ્તા પાસે આવેલી કલેક્ટર ઓફિસની અંદર આગનો બનાવ સામે આવી રહ્યો છે। ફાયર બ્રિગેડની 7 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે। વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લાગી છે અને હાલ મેજર ઓપરેશન બતાવી અને તમામ ફાયર બ્રિગેડના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે। આપ અહીં જોઈ શકો છો રેકોર્ડનું 56 અહીંયા દસ્તાવેજ છે અને મહત્વના પેપરો છે। અહીંયા આગ સવારથી લાગી હતી અને અહીંયા ફાયર ઓફિસર અમિત ચૌધરી છે એ તમામ આગ પર કાબૂ મેળવવા માટે દેખરેખ રાખી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। અમિતભાઈ શું કહો છો, આગ લાગી છે અને મેજર બતાવવામાં આવી રહી છે? આગ સવારે કોલ મળ્યો કોઠીચા રસ્તા કલેક્ટર ઓફિસ ખાતે, તરત જ વડોદરા ફાયર બ્રિગેડના નિયર બાય ફાયર સ્ટેશન દાંડિયા બજાર વડીવાડી અને ઘટના સ્થળે પહોંચી ગયા છે। આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। ખાસ જે છે રેકોર્ડ રૂમ છે, જે કાર્યાલયના જે દસ્તાવેજો છે, ઓફિસ જે છે લાકડાથી બનેલી છે, એટલે એ પ્રમાણે આગ જે હતી ધીમી ગતિ આગ સળગતી હતી અને એને આ કાબૂમાં મેળવવા માટે વડોદરા ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓ કામે લાગી ગયા છે। જ્યાં જ્યાં રેકોર્ડ રૂમમાં અસર છે એ રેકોર્ડ રૂમ ખાલી કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે અને એક તરફ આગ ઓલવવાની પ્રક્રિયા પણ ચાલુ છે। આશરે કેટલા લોકો આગ ઓલવવા માટે કામે લાગ્યા છે અને આમાં આગમાં કેટલા દસ્તાવેજોનો નાશ થયો હશે? દસ્તાવેજો કેટલો નાશ થયો છે તપાસનો વિષય છે, પરંતુ જેટલા પણ રેકોર્ડ રૂમ છે એમાં આગ બુઝાવવા માટે દરવાજો તોડીને અંદર ઘૂસ્યા છે અને પાણી મારો ચલાવ્યો છે। જેટલા પણ રેકોર્ડ સેફ છે સલામત છે એને બધાને અમે બહાર સ્થળાંતર કરી દીધા છે। તપાસ કરીને કેટલો રેકોર્ડનું નુકસાન થયું છે જણાવી શકાય, પરંતુ અત્યારે જે છે વડોદરા ફાયર બ્રિગેડની અંદર 4-5 વાહનો સાથે કર્મચારીઓ અધિકારીઓ બધા ઘટના સ્થળે આવી ગયા છે અને આગ બુઝાવવાની પ્રક્રિયા કરી રહ્યા છે। અમિતભાઈ છેલ્લો સવાલ કે આટલી મહત્વના દસ્તાવેજો હતા, અહીંયા શું ફાયરની કોઈ સુવિધા હતી, કોઈ સંસાધનો હતા કે આગ ઓલવવા માટે અહીંયા જ કોઈ વ્યવસ્થા હોય એવું? હાલના પ્રાથમિક તપાસમાં જણાઈ શકે આગ બુઝાવવાના કોઈ સાધનો દેખાતા નથી, પરંતુ વડોદરા ફાયર બ્રિગેડના ફાયર સ્ટેશન નજીક હતા, તુરંત જ આવીને આગ કાબૂમાં મેળવી લીધી છે। આ હતા ફાયર ઓફિસર અમિત ચૌધરી। મહત્વની બાબત છે કે જે સરકાર લોકોને ફાયર સુવિધા રાખવા માટે મજબૂર કરતી હોય છે, પરંતુ મહત્વના દસ્તાવેજ કલેક્ટર કચેરીમાં જ ફાયર સુવિધા નથી કે કોઈ સંસાધન નથી, ત્યારે હવે આગમાં લગાવવામાં આવી છે કે લાગી હતી એક ચર્ચાનો વિષય છે। કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।